नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण तीजा में विषय हिंदी लैसु। हिंदी विषय में कयो पाठ लैसु? 15। कयो? टोटा। टोटा एटले पोपट। तो पोपट तो विषय आपणे बधुं जाणता ज होय छे कि पोपट केवो रंग, पोपटने आपणे जोया ज छे ने, बराबर। तो एना विषे आज आप समझिए। तो जो अहींया चित्र आप्युं छे आपणने, चित्र में एक गाम जेवु चित्र आप्युं छे, तेमां घणा घरो छे, मंदिर आप्युं छे, झाड छे, अहींया बाग जेवु छे। अहींया छोकरो उभो उभो पोपटने जोई छे अने पोपट विशेनुं वर्णन करे छे। अने पोपट आपणने क्यां देखाय छे? झाड उपर, बराबर ने। तो चलो मित्रों, आपणे हिंदीमां पोपट एटले के टोटा विशे समझिए। तो जुओ, અહીંયા આપણને પોપટ વિશે એટલે કે ટોટા વિશે થોડાક વાક્યો આપ્યા છે, એ આપણે સમજીએ। પેર પર કોણ સા પક્ષી હે, પેર પર કોણ સા પક્ષી હે। પેડ, પેર એટલે શું થશે? ઝાડ। કોણ સા એટલે કયું, પક્ષીનું, પક્ષી અથવા તો આપણે પંખી પણ કહી શકીએ છીએ। તો ઝાડ ઉપર કયું પંખી છે? પેર પર ટોટા હે, પેર પર ટોટા હે। ટોટા એટલે પોપર, પેડ એટલે ઝાડ, હે, હેનું ગુજરાતી શું થશે? છે। જેમ વાક્ય પૂરું થાય ગુજરાતીમાં તો આપણે છે આવે છે, એવી રીતે હિન્દીમાં વાક્ય પૂરું થશે એટલે હે આવશે। તો પેર પર ટોટા હે એટલે ઝાડ પર પોપટ છે। તોટે કા રંગ હરા હે, ટોટા એટલે પોપટ, રંગનો રંગ, હરા એટલે લીલો, હે એટલે છે, એટલે પોપટનો રંગ કેવો હોય છે? તો પોપટનો રંગ લીલો છે। આગળ જોઈએ, ટોટે કી ચોંચ લાલ હે, ટોટે કી ચોંચ લાલ હે। ટોટા એટલે પોપટ, ચાંચનું ચાંચ, લાલનું લાલ, એટલે પોપટની ચાંચ લાલ છે। ટોટે કો ડો પંખ હે, ટોટા એટલે પોપટ, ડો એટલે બે, પંખ એટલે પાંખ, એટલે પોપટની બે પાંખ છે, એટલે પોપટની બે પાંખ છે। વહ ઉડ શકતા હે, તે ઉડી શકે છે। હવે આપણે આગળ વાક્ય જોઈએ છીએ, તો આગળ કયું વાક્ય આવે છે વાંચીએ। ટોટા મીઠી આવાજ સે બોલતા હે, ટોટા એટલે પોપટ, આવાજ એટલે અવાજ, તો પોપટ મીઠી અવાજમાં બોલે છે, પોપટ મીઠી અવાજમાં બોલે છે। ટોટા ફલ ખાટા હે, પોપટ ફળ ખાય છે, ખાટા એટલે ખાય છે, એટલે પોપટ ફળ ખાય છે। ઉસકો અનાર કે દાને અચ્છે લગતે હે, અનાર એટલે દાણા, દાને એટલે દાણા, અચ્છે એટલે ગમવું। તો ઉસકો એટલે તેને દાડમના દાણા ખૂબ ગમે છે, ગમે છે એટલે દાડમનું દાણા એને ખાવા ખૂબ ગમે છે। હમ ટોટા
पाल सकते हे। हम એટલે આપણે, ટોટા પોપટ, પાલ એટલે પાડવું, શકતે એટલે શકીએ છીએ, આપણે પોપટ પાડી શકીએ છીએ, આપણે પોપટ પાડી શકીએ છીએ। ટોટા સીતારામ બી બોલતા હે। ટોટા એટલે પોપટ, સીતારામ એટલે સીતારામ, બોલતા એટલે બોલવું। પોપટ સીતારામ બી એટલે પણ, ટોટા સીતારામ બી બોલતા હે, એટલે પોપટ સીતારામ બી બોલે છે। ટોટા કિસકો નહીં બાટા, પોપટ કોને નહીં ગમે, પોપટ કોને નહીં ગમે। જે આપણે વાક્ય વાંચન કર્યું છે એનું ફરી એકવાર આપણે પુનરાવર્તન કરી લઈએ, એટલે ફક્ત વાંચન કરી લઈએ છીએ। તો જુઓ, પેર પર કોનસા પક્ષી હે, એટલે ઝાડ પર કયું પક્ષી છે। પેર પર ટોટા હે, ઝાડ પર પોપટ છે, ઝાડ પર પોપટ છે। તોટેકા રંગ હરા હે, પોપટનો રંગ લીલો છે, પોપટનો રંગ લીલો છે। ટોટે કી ચાંચ લાલ હે, પોપટની ચાંચ લાલ છે। ટોટે કો ડો પંખ હે, પોપટની બે પાંખો છે, બે પાંખ હોય તો જ પોપટ ઉડી શકે ને, ચાંચ હોય તો ખાઈ શકે છે, પાંખ હોય તો ઉડી શકે છે। કારણ કે આપણે જોઈએ છીએ કે આપણે આકાશમાં જુદા જુદા પક્ષીઓ જોઈએ છીએ, બરાબર ને, કાગડો, પોપટ, ચકલી, કબૂતર, આ બધા પક્ષીઓ આપણને આકાશમાં જોતા જોઈએ છે, પણ એ શેના વડે ઉડે છે, તો એ પાંખ વડે છે। જો એને પાંખ આપી જ ન હોત તો તે પંખીઓ ઉડી શકતે નહીં, બરાબર ને, એટલે એને ખાવા માટે ચાંચ આપી છે, એટલે એને જ્યારે ખાવું હોય તો ચાંચનો ઉપયોગ કરે છે, ઉડવું હોય તો પાંખનો ઉપયોગ કરે છે। વહ ઉડ શકતા હે, એટલે તે ઉડી શકે છે। ટોટા મીઠી આવાજ સે બોલતા હે, એટલે પોપટ મધુર અવાજમાં બોલે છે। ટોટા ફલ ખાતા હે, એટલે પોપટ ફળો ખાય છે, એને ફળો ખૂબ ભાવે છે, એટલે પોપટ ફળ ખાય છે। ઉસકો અનાર કે દાને અચ્છે લગતે હે, એટલે પોપટને દાડમના દાણા ખૂબ સારા લાગે છે। હમ ટોટા પાલ શક્તિ હે, આપણે પોપટ પાડી શકીએ છીએ। ટોટા સીતારામ બી બોલતા હે, પોપટ સીતારામ પણ બોલે છે। ટોટા કિસકો નહીં પાતા, પોપટ કોને નહીં ગમે, બધાને ગમે ને, કારણ કે પોપટની આગળ આપણે જે બોલીએ છીએ પોપટ બેટની નકલ આપણા જેવી જ કરે છે। આપણે સીતારામ બોલીએ તો એ સીતારામ બોલીએ છીએ, આપણે કોઈ પણ અવાજ કરીએ છીએ, જે વાતો કરતા હોય તો એ આપણે નામ બોલવાનું કહીએ, આપણે એને કહીએ રામ રામ બોલો તો એ રામ રામ બોલશે, એવી રીતે એ નકલ કરી શકે છે, એટલે આપણને પોપટ પાડવું ખૂબ ગમે છે, બરાબર ને। તો જુઓ, અહીંયા આપણે પોપટ વિશે બધા વાક્ય વાંચી ગયા છીએ, અને ન સમજાય
तो આપણે ફરીથી એકવાર વાંચન કરીએ। હવે આપણે ગુજરાતી નહીં કરીશું, આપણે ફક્ત હિન્દીમાં વાક્ય વાંચન કરી જઈએ। પેડ પર કોણ સા પક્ષી હે, તો પેડ પર તોતા હે, તોતે કા રંગ હરા હે, તોતે કી ચોંચ લાલ હે, તોતે કો દો પંખ હે, વહ ઉડ સકતા હે, તોતા મીઠી આવાજ સે બોલતા હે, તોતા ફલ ખાતા હે, ઉસકો અનાર કે દાને અચ્છે લગતે હે, હમ તોતા પાલ સકતે હે, તોતા સીતારામ ભી બોલતા હે, તોતા કિસકો નહીં પાતા। જે આપણે વાક્ય વાંચ્યા ને એટલા એમાંથી કેટલાક શબ્દો આપણને નીચે આપ્યા છે જુઓ। અહીંયા આપણે જે ઉપર શીખી ગયા છે એના જ કેટલાક શબ્દ આપણને નીચે આપ્યા છે, તો એનું આપણે એકવાર વાંચન કરી લઈએ। ટોટા, ટોટા એટલે પોપટ, ટોટા એટલે પોપટ। લંબી, લંબી એટલે લાંબી, લંબી એટલે લાંબી। ભાટા, ભાટા એટલે ગમવું, ભાટા એટલે ગમવું। પૂછ, પૂછ એટલે પૂછડી, પૂછ એટલે પૂછડી। પાલના, પાલના એટલે પાડવું, પાલના એટલે પાડવું। બી, બી એટલે પણ। અનાર, અનાર એટલે દાડમ। ચોંચ, ચોંચ એટલે ચાંચ। પંખ, પંખ એટલે પાંખો, પંખ એટલે પાંખો। હરા, હરા એટલે લીલો, હરા એટલે લીલો। આવાજ, આવાજ એટલે અવાજ, આવાજ એટલે અવાજ। ઉડના, ઉડના એટલે ઉડવું। જુઓ ફરી એકવાર વાંચીએ। ટોટા, ટોટાનું ગુજરાતી શું થાય? પોપર। લંબીનું ગુજરાતી લાંબી। ભાટાનું ગુજરાતી ગમવું। પૂછ એટલે પૂછડી। પાલના એટલે પાડવું। બી એટલે પણ। અનાર એટલે દાડમ। ચોંચ એટલે ચાંચ। પંખ એટલે પાંખો। હરા, હરા એટલે લીલો। આવાજ, આવાજ એટલે અવાજ। ઉડના, ઉડના એટલે ઉડવું। હવે આપણે જે આ પાઠ શીખી ગયા છે એનું આપણને અહીંયા સ્વાધ્યાય આપ્યું છે, તો આપણે અહીંયા સ્વાધ્યાય જોઈશું। તો સ્વાધ્યાયમાં આપણે પહેલો પ્રશ્ન ખાલી જગ્યા જોઈએ છીએ। પ્રશ્ન એક, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। એક, તોતે કા રંગ ખાલી જગ્યા હે, તો તોતે કા રંગ કૈસા હે, તો તોતે કા રંગ હરા હે। દૂસરી ખાલી જગ્યા, તોતે કી ચોંચ, તોતે કી ચોંચ ખાલી જગ્યા હે, તો તોતે કી ચોંચ કૈસી હે, તો તોતે કી ચોંચ લાલ હે। તીસરી ખાલી જગ્યા, તોતે કી પૂંછ ખાલી જગ્યા હે, તોતે કી પૂંછ પૂંછ કૈસી હે, તો તોતે કી પૂંછ લંબી હે। ચોથી ખાલી જગ્યા, તોતા ખાલી જગ્યા ભી બોલ સકતા હે, તોતા કૈસે બોલ સકતા હે, તો તોતા સીતારામ ભી બોલ સકતા હે। ફરી પાછા આપણે ખાલી જગ્યા જોઈશું। તોતે કા રંગ હરા હે, તોતે કી ચોંચ લાલ હે, તોતે કી પૂંછ લંબી હે,
तोता सीताराम भी बोल सकता है। प्रश्न बे, नीचेना प्रश्नों ना उत्तर लखो। एक, पेड़ पर कौन सा पक्षी बैठा है? पेड़ पर कौन सा पक्षी बैठा है? तो पेड़ पर तोता बैठा है। पेड़ पर तोता बैठा है। दूसरा प्रश्न, तोते का रंग कैसा है? तोते का रंग कैसा है? तोते का रंग हरा है। तोते का रंग हरा है। हवे आपणे तीसरा प्रश्न देखेंगे। तोते को कितने पंख होते हैं? तोते को कितने पंख होते हैं? तोते को दो पंख होते हैं। तोते को दो पंख होते हैं। विद्यार्थी मित्रों, हवे आपणे चौथो प्रश्न जोईशुं। तोता किससे उड़ सकता है? तोता किससे उड़ सकता है? तोता अपने पंख से उड़ सकता है। तोता अपने पंख से उड़ सकता है। अब नंबर पांचवा, तोता क्या खाता है? विद्यार्थी मित्रों, तोता क्या खाता है? तोता फल खाता है। तोता फल खाता है। फरी पाछा आपणे प्रश्न जवाब एकवार जोईशुं। पेड़ पर कौन सा पक्षी है? पेड़ पर तोता बैठा है। दूसरा, तोते का रंग कैसा है? तोते का रंग हरा है। तीसरा प्रश्न, तोते को कितने पंख होते हैं? तोते को दो पंख होते हैं। चौथा प्रश्न, तोता किससे उड़ सकता है? तोता अपने पंख से उड़ सकता है। तोता क्या खाता है? तोता फल खाता है। हवे विद्यार्थी मित्रों, पक्षियोंना हिंदी नाम सामे गुजराती नामों आप्या छे, एनुं आपणे वाचन करीशुं। प्रश्न त्रण, पक्षियोंना हिंदी अने गुजराती नामनुं वाचन अने लेखन करो। उल्लू, उल्लू मतलब गुवळ, उल्लू एटले गुवळ। बाज, बाज एटले बाज। कौवा, कौवा एटले कागडो, कौवा एटले कागडो। मोरनी, मोरनी एटले ढेल, मोरनी एटले ढेल। तीतर, तीतर एटले तेतर, तीतरना मतलब तेतर। हंस, हंस एटले हंस। बतक, बतक एटले बतक, बतकनो मतलब छे बतक। कबूतर, कबूतर एटले कबूतर। मोर, मोर एटले मोर। चील, चील एटले के सांभळी, चील एटले सांभळी। सारस, सारस एटले के सारस। कोयल, कोयल एटले कोयल।
કોયર એટલે કોયર. કદફોડા એટલે કે લક્કડખોદ, જે આ પક્ષી હોય છે લક્કડખોદ, એની ચાંચ વડે લાકડું ખોદી ખાય છે એટલે એને લક્કડખોદ કહેવાય છે. કટફોડા એટલે કે લક્કડખોદ. મુર્ગા, મુર્ગા એટલે કે કૂકડો, મુર્ગા એટલે કૂકડો. ચીડિયા, ચીડિયા એટલે ચકલી, ચીડિયા એટલે ચકલી. લવા, લવા એટલે લાવરી, લવા એટલે લાવરી. બગુલા, બગુલા એટલે કે બગલો, બગુલા એટલે બગલો. બુલબુલ, બુલબુલ એટલે બુલબુલ. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે આ શબ્દ એકવાર વાંચી જઈએ. ઉલ્લુ, ઉલ્લુ એટલે ગુવળ. બાજ, બાજ એટલે બાજ. કૌવા, કૌવા એટલે કાગડો. મોરની, મોરની એટલે ડેર. તીતર, તીતર એટલે તેતર. હંસ, હંસ એટલે હંસ. બતક, બતક એટલે બતક. કબૂતર, કબૂતર એટલે કબૂતર. મોર, મોર એટલે મોર. ચીલ, ચીલ એટલે સામડી. સારસ, સારસ એટલે સારસ. કોયલ, કોયલ એટલે કોયલ. કટફોડા એટલે કે લક્કડખોદ. મુર્ગા એટલે કૂકડો. ચીડિયા એટલે ચકલી. લવા એટલે લાવરી. બગુલા એટલે બગલો. બુલબુલ એટલે બુલબુલ. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 4માં કેટલાક પ્રાણીઓના નામ આપ્યા છે, એટલે કે પ્રાણીઓના હિન્દી અને ગુજરાતી નામનું આપણે વાંચન અને લેખન કરીએ. ગાય, ગાય એટલે ગાય. ગાયનો ગુજરાતી મતલબ ગાય જ છે, બરાબર. હવે ઘોડા, ઘોડા એટલે કે ઘોડો. ઘોડા, ઘોડાનો ગુજરાતી મતલબ છે ઘોડો. ખરગોશ, ખરગોશ કો ગુજરાતીમાં હિન્દી કહેવાય છે. ખરગોશનો ગુજરાતી મતલબ થાય છે સસલું. ખરગોશ એટલે સસલું. ભેંસ, ભેંસ એટલે ભેંસ. ભેંસનો ભેંસ. કૂતરા, કૂતરા એટલે કે કૂતરો. કૂતરા મતલબ કૂતરો. ઊંટ, ઊંટ એટલે ઊંટ. હાથી, હાથી એટલે હાથી. શેર, શેર એટલે સિંહ. શેર, શેર એટલે સિંહ. હિરણ, હિરણ એટલે હરણ. હિરણ એટલે હરણ. ભાલુ, ભાલુ એટલે રીંછ. ભાલુ એટલે રીંછ. બિલ્લી, બિલ્લી એટલે બિલાડી. બિલ્લી એટલે બિલાડી. લોમડી, લોમડી એટલે શિયાળ. લોમડી એટલે શિયાળ. ફરી પાછા આપણે એકવાર આ શબ્દો વાંચી જઈશું. ગાય એટલે ગાય. ઘોડા એટલે ઘોડો. ખરગોશ એટલે સસલું. ભેંસ એટલે ભેંસ. કૂતરા એટલે કૂતરો. ઊંટ એટલે ઊંટ. હાથી એટલે હાથી. શેર એટલે સિંહ. હિરણ એટલે કે હરણ. ભાલુ મતલબ રીંછ. બિલ્લી, બિલાડી. લોમડી, શિયાળ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલું શીખી ગયા છીએ આ પાઠમાં, એનું ફરી એક વાર તમે વાંચન
करी जसो जेथी तमने याद रहेशे। थैंक यू मित्रों।